મોરબીના જાડેજા રાજકુળમાં રવોજી બીજાને ત્યાં ઈસવીસન 1858માં જન્મેલા વાઘજી ઠાકોર રાજધુરા લીલા લહેર ને પ્રજાના સુખથી ભોગવી રહ્યા છે, જેને કાઠિયાવાડનો વાઘ અને કાઠિયાવાડના શાહજહાં પણ કહેવામાં આવે છે. રાજા છે ભાઈ, એની જાહોજલાલીમાં તે વળી શું ખામી હોય, કોઈ પણ પ્રકારનું એમને દુઃખ નથી. રાજકુમાર કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થીને પરદેશના પ્રવાસો કરેલા એવા વાઘજી ઠાકોર જેમણે મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું. વાઘજી ઠાકોરના લગ્ન ચૂડાના રાજકુંવરી અને થરાદના રાજકુંવરી અને એ સિવાય પાલીતાણાના રાજકુંવરી બાજીરાજબા સાથે રંગેચંગે થયા હતા. તેમની કુખેથી કલૈયા કુંવર જેવા લગધીરજી મહારાજાએ જન્મ લીધો હતો. પરંતુ મોરબીની રાજની માથે એક ઉપાધિ આવી હતી, એ ઉપાધિ હતી વાઘજી ઠાકોર તેમના હજુરી એવા ગોકળભાઈની યુવાન પુત્રી. મણીમાં નાત જાત કે સ્થાન માનપાન કે કશું જોયા વિના પ્રેમમાં પડ્યા છે. અને સાચો પ્રેમી એવું જોવે જ નહીં ને, જે મણી જુવાન જોધને મીણની પૂતળી જેવી, પડછંદ કાયા દૂધ જેવો ઉજળો વાન, કેરીની ફાટ જેવી આંખો, ગુલાબના ગોટા જેવું મો છે જેનામાં ફાટ ફાટ જોબન ભર્યું છે, એવી મણીની તરફ વાઘજી ઠાકોર ઢળ્યા અને પછી તો ગળાડૂબ બની ગયા. અને વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું અને વાઘજી ઠાકોરને પ્રેમ સરોવરમાં ભીંજવેલા જ રાખે છે. મણીના ગળામાં તો જાણે કે કોયલ બેઠી હોય એવો કંઠ છે. એ ગાય ત્યારે મોટા સંગીતકારને પણ શરમાવે એવા મધથી પણ મીઠા ભાવવાહી ગીતો વાઘજી ઠાકોરને તે સંભળાવે છે. મણી રૂપાળી તો એવી કે પાણી પીવે ત્યારે ગળામાં પાણી ઉતરતું દેખાય હો. સામા પક્ષે વાઘજી ઠાકોર પણ એવા જ રૂપાળા. રૂપાના ગંઠેલા તાર જેવી દાઢી, રૂપને જોબનને સુરવીરતા તેમના યદુવંશી દેહમાં હિલોળા લે છે. એવા વાઘજી ઠાકોર મણીના સૌંદર્યમાં પૂરેપૂરા રંગાઈ ગયા છે, પણ છતાં તેમને હૈયે ચિંતા સેવાય છે કે આ મણી કઈ મારી પરણેતર તો ન જ કહેવાય. કેટલી વાર જાડેજા કુળના વડીલો, મોભીઓ અને રાણી સાહેબ બાજીરાજબાએ વાઘજી ઠાકોરને ઠપકો આપ્યો કે આપ કૃષ્ણ ભગવાનના કુળના રાજવીને આ ન સોંપે, કદી સિંહ ઓખર કરે નહીં હો. પણ વાઘજી ઠાકોર આવી કોઈ વાત કે મેણાને ગણકારતા જ નથી અને વધુ ને વધુ મણીમય બનતા જાય છે. ત્યારે આર્ય કન્યા ક્ષત્રાણી બીજું તો રાજાને શું કરી શકે કે બોલી શકે કે કુળનું ગૌરવનું ભાન કરાવી શકે. આથી તેઓ મોરબીથી પોતાના બાળ કુંવર લગધીરજીને તેડી પાલીતાણે રિસામણે ચાલ્યા ગયા અને કહેતા ગયા કે જેદી આપ યદુકુળને શોભે એવા વર્તનથી દેખાશો તેદી જ પાછા મોરબીના ઝાડવા જોઈશ, એ સિવાય પાછી ફરું તો ગોહિલ કુળની દીકરી બટી જાઓ. રાણી સાહેબ પિયર ચાલ્યા જતા હવે તો વાઘજી ઠાકોરને કોઈ અડચણો રહી નથી. તે પ્રેમ ફાગ ખેલવાનો જાણે કે છૂટો દોર મળી ગયો છે. રાત દિવસ મણીનો સાથ છોડતા જ નથી. ત્યારે મોરબી રાજના કોઈ સાણા અધિકારીએ વાઘજી ઠાકોરને સમજાવ્યા કે બાપુ, આમ વગર લગ્ને મણી સાથે રહેવું એ આપ જેવા માટે સારું ન કહેવાય, તેના કરતા આપ એની સાથે લગ્ન જ કરી લ્યો ને. રાજાને તો એકથી વધારે રાણીઓ હોય એમાં કંઈ ખોટું નથી. વાઘજી ઠાકોરને પણ એમ લાગ્યું કે આમ પ્રણય ચોરી છુપીથી થોડો થાય, પ્રણય તો ગંગાના નીર જેવો પવિત્ર હોય છે. આથી વાઘજી ઠાકોર મણીને પરણીને નજરબાગ પેલેસમાં લાવ્યા અને થોડા વર્ષો તો વાઘજી ઠાકોરને મણીનો પૂરતો સાથ સહકાર
અને ગળાડૂબ પ્રેમ મળ્યો, પણ આખરે મણીને રાજરોગ એટલે કે ટીબી લાગુ પડ્યું. ત્યારે વાઘજી ઠાકોર મણીના છત્રી પલંગથી જરાય આઘા ખસતા નથી. તેમને એમ છે કે હમણાં મારી પ્રેયસી આંખો ખોલશે અને ઊભી થશે, પણ મણી તો ગળીને સાવ મલોખા જેવી બની ગઈ અને તેના હાડકા પણ ગણી શકાય એવો દેહ બની ગયો છે. વાઘજી ઠાકોરે મણીના રોગ મટાડવામાં કોઈ પણ પ્રકારની મણા રાખી નહોતી. દેશ દેશાવરના વૈદ્યો, હકીમો અને ડોક્ટરોને તેડાવ્યા, પણ સૌ કોઈએ હાથ ધોઈ નાખ્યા. વાઘજી ઠાકોરે તો પાણીની જેમ પૈસા વાપર્યા, પણ વિધાતાના ચોપડે મણીની ઉંમર જ ઓછી લખાણી હતી, તેથી કોઈનું કશું જ ચાલ્યું નહીં ને. મણીએ ઈસવીસન 1903માં સ્વર્ગની વાટ પકડી આદિત્યને નિશાના ચંદ્ર આસમી ગયો. ત્યાં તો મોરબીના રાજમહેલમાં ધોળે દિવસે અંધારું સર્જાઈ ગયા જેવું બન્યું. મોરબીના રાજમહેલમાં અજબની શાંતિ છવાઈ ગઈ છે. વાઘ જેવા વાઘજી ઠાકોર ભાંગીને ભૂકો થઈ ગયા. તેમને સતત ચારે બાજુ મણીના અવાજના ભણકારા સંભળાય છે. મણી વગરનું જીવન વાઘજી ઠાકોરને નાચી જ લાગ્યું ને પોતાની પ્રિયતમા જતા અર્ધ પાગલ જેવા 6 મહિના રહ્યા ને કાયમ તેઓ સાદો જ ખોરાક લેતા હતા. વાઘજી ઠાકોરને શોકમાંથી બહાર કાઢવા તેમના મિત્ર વિશ્વનાથ ભટ્ટે અનેક કથાઓ કહી અને કૌટુંબિક સંબંધ અને જીવન મરણના સંબંધોના અનેક દાખલાઓ આપ્યા. તેથી થોડા સમયમાં મહારાજા શોકમાંથી બહાર આવ્યા અને મણી પાછળ વાઘજી ઠાકોરે 16,000ના ખર્ચે સ્મશાન અને મચ્છુ નદી ઉપર ઘાટ બંધાવ્યો, ભાગવત સપ્તાહ કરી અને 160 બ્રાહ્મણોને 4 ધામની યાત્રા કરાવી. પછી તે વિચારે છે કે મારી પ્રેમિકા મણી માટે કોઈ યાદગાર સ્મારક બનાવવું તો કેમ રહે. આથી બહુ લાંબો વિચાર કરી અનેક જણના મત જાણીને મણી મંદિર બનાવવાનો નિર્ણય લીધો કે જેથી કરીને પોતાના પ્રેમની અને મણીની વાત કાયમ આ દુનિયા યાદ રાખે. આથી વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી દફતરી અને જયપુરના શિલ્પી રામનારાયણની નિગરાની હેઠળ આશરે 2.25 એકરમાં મણી મંદિર બાંધવાની શરૂઆત કરી. 3 શિખરવાળું મંદિર બાંધ્યું અને મુખ્ય મંદિરનું શિખર 112 ફૂટ ઊંચું અને મંદિરનો મેઘનાથ મંડપ 2 મજલાવાળો અને મંદિરની ચારે બાજુ 2 મજલાવાળી ભવ્ય ઇમારતો બાંધી, જેની પાછળ ₹30 લાખ ખર્ચ્યા. ત્યાં તો વાઘજી ઠાકોરને પણ મણીએ સ્વર્ગમાં પોતાનો વિરહ સહન ન થતા ઈસવીસન 1922માં ઉપર બોલાવી લીધા. આથી વાઘજી ઠાકોરના આદર્યા અધૂરા રહ્યા એવો ઘાટ સર્જાયો. પણ ભલે ને મહારાજા લગધીરજીને પિતાશ્રીનો મણી તરફનો પ્રેમ પસંદ નહોતો, પણ હવે બાપના ગયા પછી મર્યાના ધોખા સ્મશાન સુધી જ હોય એ ન્યાયે પિતાના અધૂરા કાર્યને આગળ વધાર્યું અને ₹30 લાખ ઉપર બીજા 2 લાખ રૂપિયા વાપરીને મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું અને મહારાજા લગધીરજીએ આ મંદિરને મણી મંદિર નામ આપવાને બદલે વાઘ મંદિર નામ આપ્યું અને લોકોને પણ એ નામે જ બોલવાની ફરજ પાડી અને જે ન બોલે તેને સાદી કેદમાં પણ પૂરી દેતા હતા. પણ આઝાદી બાદ સ્વતંત્ર મિજાજના લોકોએ તો વાઘ મંદિરને બદલે એને મણી મંદિર તરીકે જ ઓળખ્યું. આ વાઘજી ઠાકોરે માત્ર રંગરાગ અને પ્રેમ જ ભોગવ્યો નહોતો, પણ રાજ્યમાં પ્રજા કલ્યાણના અનેરા અને વિશિષ્ટ કાર્યો પણ કર્યા હતા. તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી, 94 માઇલની રેલવે શરૂ કરી, ઉપરાંત ટ્રામવે શરૂ કરી,
મોરબીમાં ઘરે ઘરે નળ આપ્યા, મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ બાંધ્યો, પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા, વુડ હાઉસ નામનો ટાવર ગ્રીન ટાવર બાંધ્યો, કાઠિયાવાડમાં પોતે પ્રથમ વિમાન અને ફોર્ડ મોટર લઈ આવ્યા હતા, પોતાની પ્રજાને લાઇટ અને ટેલિફોનની સુવિધા આપી, 1906માં ઘોડા ઉપર સવાર પોતાનું બાવલું મુકાવ્યું. આજે પણ લોકો આ બાવલાને અને મણિમંદિરને જોઈને એમની પ્રેમ કથાને યાદ કરે છે. વાઘજી ઠાકોરના બાવલાને મોરબી આસપાસના લોકો પોતાના નાના મોટા રોગોમાં નાળિયેર વધારવાની માનતા કરે છે અને સાજા થઈ જાય છે ત્યારે ત્યાં આવી પૂરા ભાવથી નાળિયેર વધેરે છે. આવી શ્રદ્ધા લોકોને પોતાના રાજા તરફ હતી, આજે પણ છે, અને આજે પણ આ બાવલાના નીચે નાળિયેરના છોતરાઓનો તમે ઢગલો જોઈ શકો છો. તો આવા હતા મોરબીના વાઘજી ઠાકોર અને એની પ્રેમ